આજના જીવન મંત્ર સાથે એજુ સફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર મિત્રો એક માને બે દીકરાઓ હતા નાનો પુત્ર સારો હતો તે સારા મિત્રોની મિત્રતા રાખતો સારા લોકો સાથે વાતચીત અને વ્યવહાર રાખતો અને મોટો પુત્ર કુસંગી હતો ખરાબ દોસ્તોની સોબત રાખતો બંનેના સંસ્કાર જુદા જુદા હતા એક રવિવારના દિવસે બંને પુત્રો પોતપોતાના મિત્ર સાથે ફરવા ગયા રમવા ગયા બપોરે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમને ખૂબ ભૂખ લાગી હતી નાનો પુત્ર ઘરમાં આવ્યો માને કહ્યું કે માડી મને ખૂબ ભૂખ લાગી છે તું મને ખાવાનું આપીશ માએ તેને પ્રેમપૂર્વક ખાવાનું પીરસ્યું ત્યાર પછી તો મોટો પુત્ર આવ્યો આવતાની સાથે જ ધમ પછાડા કરીને માને કહ્યું કે મારા બાપની બૈરી જલ્દી જલ્દી મને ખાવાનું આપી દે મારે ક્રિકેટ રમવા જવાનું છે મા એકાએક ગુસ્સે થઈ તેને આશ્ચર્ય થયું કે પુત્ર આવું બોલવાનું ક્યાંથી શીખી આવ્યું માએ તેને બે ત્રણ લાફા જીકી દીધા મિત્રો સંઘ તેવો રંગ સોબત તેવી અસર મધુર વાણી બોલવાથી ખાવાનું મળે છે અને મિત્રો કડવું બોલવાથી ક્યારેક દંડ પણ મળે ને ક્યારેક લાફો પણ મળતો હોય છે વાણીમાં જ અમૃત છે અને વાણી જ ક્યારેક ઝેર સમાન પણ મળી જતી હોય છે જીભ જોડે અને જીભ જ તોડે છે માટે વાણી કહેવાય છે ને કે વાણી અને પાણી સાચવીને વાપરવા જોઈએ મિત્રો માનવના જીવનને વધારે નવપલ્લવિત કરતો પ્રોત્સાહિત કરતો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ્સમાં લખી મોકલો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો આપનો સમય શુભ રહે સૌનું શુભ થાવો